ધોરાજીના ખેડૂતોએ આજે તેઓના ખેતરોમાં બેસી ગુજરાતના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને એક પત્ર લખીને તેઓને રવિ સિઝનમાં થયેલા પાક નુકસાનનું વળતર માટે માંગણી કરી છે. સૌરાષ્ટ્રના ખેડૂતો પર ક્યાંય ને ક્યાંય મુશ્કેલીઓ આવી રહી છે. અતિવૃષ્ટિ, પાક નિષ્ફળને સરકાર દ્વારા પાક વીમો નહીં ચૂકવો સહિતની મુશ્કેલીનો સામનો ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે હવે રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોને વધારે એક મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવી ગયો છે. શિયાળા દરમિયાન કરેલ રવિ પાક વાવેતરમાં ચણા, જીરું અને ધાણાનું મોટા પાયે વાવેતર થયેલું હતું, પરંતુ પ્રતિકૂળ વાતાવરણને લઈને ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થયેલ છે. રવિ સિઝનના પાકનું વાવેતર કરવા માટે ખેડૂતોએ ખૂબ જ મોટો ખર્ચ કરેલ છે, ત્યારે આ પાકો જેમાં ધાણા અને ચણાના પાકને વ્યાપક નુકસાન થયેલ છે. ચણાના પાકમાં રોગ આવતા ચણાનો પાક નિષ્ફળ જેવી હાલત છે, સાથે ધાણાના પાકમાં પણ એક જ હાલત થયેલ છે. ખેડૂતોએ કરેલ વાવેતરમાં 1 વીઘામાં 15,000 જેટલો વાવેતર અને ઉત્પાદન ખર્ચ છે, તેની સામે તેઓને માત્ર 3-4 હજાર રૂપિયાનું મળી રહ્યા છે, જે જોતાં તેઓને મોટી નુકસાનને જઈ રહી છે. ત્યારે સતત પાક નિષ્ફળ અને પાક નુકસાનના ભોગ બની રહેલ ધોરાજીના આ ખેડૂતોએ તેઓના ખેતરમાં બેસીને ગુજરાતના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે કે તેઓની વારે આવે અને તેઓને પાક નિષ્ફળ જેવી સ્થિતિમાં મદદ કરે અને અહીં સર્વે કરીને પાક વીમો આપે, જેથી તેઓનો થોડોક ટેકો થાય અને આવી રહેલ બીજી સિઝનમાં નવા પાકના વાવેતરમાં થોડીક આર્થિક મદદ મળી શકે. કલ્પેશ ભાષા, ZSTV, ધોરાજી. ધોરાજીની અંદર ખેડૂતોએ શિયાળુ પાકની અંદર ધાણા, જીરું, ચણા જેવા રવિ પાકોનું વાવેતર કર્યું હતું. આ વાવેતર પાછળ ખેડૂતોએ મોંઘાટાટ બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાનો છંટકાવ કરી હજારો રૂપિયાનો વીઘે ખર્ચ ચડાવેલ છે, પરંતુ કમોસમી વરસાદ અને કમોસમી વાતાવરણને લીધે આ પાકોની અંદર નહિવત ઉત્પાદન થવાની શક્યતા છે, જેને કારણે ખેડૂતોને ખૂબ જ આવકની અંદર મોટો ફટકો પડે તેમ છે. જેથી આજરોજ અમોએ ખેતરમાં બેસી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રીને પત્ર લખીને જાણ કરેલ છે કે ખેડૂતોની આ દશા છે, જેથી સરકાર દ્વારા ખેડૂતોને બચાવવા માટેના પ્રયત્નો કરે અને ખેડૂતોને સહાય આપે અને જે ભૂતકાળની અંદર સહાયો નથી આપી એ સહાયો પણ ચૂકવવામાં આવે એવી માગણી સાથે અમોએ આજરોજ ગુજરાતના કૃષિમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને પત્ર લખેલ છે. પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટ ને પાણીની પાઇપ લાઇન ની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટી ને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ, પોંગલુ. મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ, વદરાડ. મોબાઈલ નંબર છે 99-245-55-451.